ઘરમાં નાના છોકરાઓથી લઈ મોટા કોઈપણ વ્યક્તિને દૂધીનું શાક તો નથી જ ભાવતું ઓલમોસ્ટ બધા લોકો દૂધીનું શાક એવોઇડ કરતા હોય છે પણ દૂધી ખાવી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક પણ છે તો આજે આપણે દૂધીના અપમ બનાવીશું અને એ પણ એવી રીતે દૂધીને ઉમેરીશું ને કે કોઈને ખબર જ નહીં પડે અને આ અપમ સ્વાદની સાથે સાથે બિલકુલ ઓછા તેલમાં પણ બને છે એટલા માટે હેલ્ધી પણ છે તો ફ્રેન્ડ્સ આ દૂધીના અપમની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ મેં અહીંયા નાસ્તા માટે અડધી દૂધી લીધી છે વજનમાં અઢીસો ગ્રામ જેટલી છે અને તેને આપણે સારી રીતે છોલી લઈએ સીઝન હોય અને કોણી દૂધી પસંદ કરશો તો તમારો નાસ્તો વધારે સ્વાદિષ્ટ બનશે તો અહીંયા મેં દૂધીને છોલી લીધી છે અને હવે આપણે અહીંયા આ રીતે દૂધીના નાના નાના પીસીસ કરવાના છે અને હું આ પીસીસ એક કપમાં ભરી રહી છું કારણ કે આપણે કપના માપ પ્રમાણે દૂધી લેવાની છે દૂધીમાં જો મોટા મોટા બીજ હોય તો તે અલગ કરી લેવાના અને આ રીતે દૂધીના પીસ જ આપણે કપની અંદર ઉમેરતા જઈશું તો આ નાસ્તામાં તમે દૂધી આ રીતે માપ પ્રમાણે ઉમેરશો તો તમારો નાસ્તો એકદમ પરફેક્ટ બનશે નહીં તો બેટર એકદમ નરમ થઈ જતું હોય છે તો એક કપ દૂધીના પીસીસને મેં મિક્સર જારમાં ઉમેર્યું છે સાથે જ આપણે તેની અંદર ચારથી પાંચ લીલા મરચાં ઉમેરીશું એક ઇંચ આદુનો ટુકડો આ રીતે ઝીણા સમારીને એડ કરીશું અને અહીંયા મેં સો ગ્રામ જેટલા લીલા ધાણા ઉમેર્યા છે ધાણાને આપણે ડાળકી સાથે જ ઉમેરી રહ્યા છીએ ડાળકીની અંદર ખૂબ જ સરસ ફ્લેવર હોય છે ધાણાની એટલે એ ઉમેરીશું તો નાસ્તામાં દાણાનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે અડધા કપ જેટલું મેં ખાટું દહીં ઉમેર્યું છે અને આ બધું જ આપણે બરાબર મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ અને આ પેસ્ટને આપણે એક મોટા બાઉલમાં ઉમેરી લઈએ મિક્સર જારની અંદર થોડુંક પાણી ઉમેરી તેને રાઇન્સ કરીને એ પાણી પણ આપણે તેની અંદર એડ કરી દઈશું અને હવે આપણે તેની અંદર એક કપ સૂજી ઉમેરીશું તો અહીંયા સૂજી તમે કોઈ પણ ઉમેરી શકો છો જે ઝીણી આવે છે જેને રવો કહેવાય છે એ સૂજી પણ લઈ શકાય અને જે નોર્મલ આવે છે એ પણ લઈ શકાય છે સૂજીને આપણે બરાબર મિક્સ કરી લઈએ અહીંયા જે આપણું મિશ્રણ છે એ આ રીતે થીક બન્યું છે અને આપણે થોડીવાર રેસ્ટ પર પણ રાખીશું એટલે સૂજીને જે પાણી એબ્ઝોર્બ કરવું હશે તે એબ્ઝોર્બ કરી લેશે અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું તો ઢાંકીને લગભગ એક મિનિટનો રેસ્ટ આપવા માટે મૂકીશું ત્યાં સુધી અહીંયા મેં પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય ઉમેરીશું એક ચમચી આપણે તેમાં સફેદ અડદની દાળ ઉમેરીશું ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે અને એક ચમચી આપણે તેમાં સફેદ તલ એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં આઠથી દસ પાન મીઠા લીમડાના એડ કરીશું તો અહીંયા આપણો વઘાર આ રીતે થઈ જાય એટલે આપણે તરત જ તેની અંદર ઝીણી સમારેલી એક ડુંગળી એડ કરીએ અને ડુંગળીને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બે મિનિટ માટે સાંતળી લઈશું અહીંયા વચ્ચે તમને યાદ કરાવી દો કે આ વિડીયો તમે લોકો ક્યાંથી જોઈ રહ્યા છો એ તમે કોમેન્ટ સેક્શનમાં લખજો તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કયા સિટીમાં રહે છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે તો અહીંયા જોઈ શકાય છે કે મેં ડુંગળીનો વઘાર કરી લીધો છે બે મિનિટ માટે જ તેને સાંતળવાની છે ગેસ બંધ કરીને ઠંડુ થવા માટે મૂકીશું બીજી બાજુ આપણે ચેક કરીએ આપણે સૂજીના બેટરને જે રેસ્ટ પર રાખ્યો હતો તેને દસ મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકાય છે કે એ પહેલાં કરતાં પણ ઘણું ઘટ થઈ ગયું છે તો આ બેટરને બહુ વધારે લિક્વિડ નથી કરવાનું એટલે અત્યારે આપણે જરૂરિયાત પૂરતું પાણી ઉમેરીશું તો મેં તેની અંદર વન ફોર્થ કપ જેટલું પાણી એડ કર્યું છે અને તેને હું આ રીતે બરાબર મિક્સ કરી લઉં છું નોર્મલી તમે સૂજી અને દહીંનું બેટર બનાવો ઢોકળા માટે તો તેમાં પાણીની જરૂર વધારે પડતી હોય છે પણ આમાં આપણે દૂધી એડ કરેલી છે એટલે દૂધીનું પાણી પણ આની અંદર છે એટલે બહુ પાણીની જરૂર નથી પડતી અને આ રીતે બેટર પરફેક્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર વઘારેલી ડુંગળી એડ કરીશું સાથે જ એક ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું અને અહીંયા બે ટેબલ સ્પૂન જેટલી કિસમિસ એડ કરીશું કિસમિસથી નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેનો ટેસ્ટ બમણો થઈ જતો હોય છે પણ ઓપ્શનલ છે જો તમારે ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો બે ટેબલ સ્પૂન આપણે તેની અંદર ટોપરાની છીણ એડ કરીશું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીશું હવે ત્યારબાદ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવું આપણું અપ્પમનું બેટર જે છે એ તૈયાર થઈ ગયું છે અપ્પમને થોડાક ચટપટા બનાવવા માટે હું તેની અંદર અડધા લીંબુનો રસ પણ ઉમેરી રહી છું આ બિલકુલ ઓપ્શનલ છે તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો મારું દહીં જે હતું એ થોડું ખાટું હતું અને એ થોડીક વધારે ખટાસ માટે મેં લીંબુ એડ કર્યું છે પણ જો તમે એકદમ ખાટા દહીંનો ઉપયોગ કર્યો હોય તો તમારે અહીંયા લીંબુ ઉમેરવાની જરૂર નહીં પડે હવે આપણે તેની અંદર એક પેકેટ ઈનો એડ કરીશું અને ઈનોની ઉપર હું એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી રહી છું અને હવે બરાબર આપણે તેને મિક્સ કરી લઈશું આ રીતે ઈનો ઉપર થોડુંક પાણી ઉમેરવાથી તે ફટાફટ એક્ટિવેટ થાય છે અને બેટર સાથે તે એકદમ ઝડપથી મિક્સ પણ થઈ જાય છે સાથે જ ઈનો આખા બેટરમાં એક સરખું મિક્સ થઈ જશે અને તમારા બધા જ અપમ ફૂલેલા બનશે હવે અપમ બનાવવા માટે નોન અપમ અપ્પમ પેનની અંદર મેં થોડુંક થોડુંક તેલ ઉમેર્યું છે પહેલી વખત અપમ બનાવી રહ્યા છીએ એટલે આપણે જે ઓઇલ છે એને બ્રશની મદદથી ચારે બાજુ એક સરખું ગ્રીસ કરી લઈએ સેકન્ડ બેચમાં તમારે આ પ્રોસેસ કરવાની જરૂર નહીં પડે અને હવે આપણે બધાની અંદર થોડીક થોડીક રાઈ એડ કરીશું સાથે જ આપણે થોડાક થોડાક તલ પણ એડ કરીશું રાઈ અને તલ ચટકવા લાગે એટલે અપમ પેનના દરેક મોલ્ડમાં આપણે એક એક ચમચી જેટલું બેટર ઉમેરતા જઈશું અપ્પમના આ બેટરમાં આપણે દૂધીને એકદમ ગ્રાઇન્ડ કરીને ઉમેરી છે એટલે કોઈને ખબર નહીં પડે અને બાળકોને ખ્યાલ પણ નહીં આવે કે આમાં દૂધી ઉમેરી છે અને આપણા અપ્પમ પણ વધારે સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે ઢાંકી દઈશું સ્લો ફ્લેમ ઉપર થી ત્રણ મિનિટ માટે આપણે તેને થવા દઈએ બે મિનિટ થઈ જાય એટલે આપણે તેને ચેક કરીશું આ અપમ જે છે એ ખૂબ જ ઝડપથી બનતા હોય છે આમાં બિલકુલ વાર નથી લાગતી અને બે મિનિટમાં જ તમે જોઈ શકો છો તેનો કલર એકદમ સરસ ગોલ્ડન થઈ ગયો છે આપણે તેની સાઈડને આ રીતે ફ્લિપ કરવાની છે એટલે બીજી બાજુ પણ તેનો કલર એકદમ સરસ ગોલ્ડન થઈ જાય ફ્રેન્ડ્સ તમે લોકો અપમ કઈ રીતે બનાવો છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો કારણ કે મને નવું નવું શીખવાનું ખૂબ જ પસંદ છે એટલે હું નેક્સ્ટ તમારી રેસીપી પણ ટ્રાય કરીશ ફરીથી આપણે ઢાંકી દઈશું અને બે મિનિટ માટે તેને કૂક કરીશું અને બે મિનિટ બાદ આપણે ચેક કરીએ તો આપણા અપમ જે છે તે એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયા છે બીજી સાઈડ પણ તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અપ્પમ બરાબર કૂક થયા છે કે નહીં તેના માટે આ રીતે ટૂથપીક ઉમેરીને ચેક કરીશું ટૂથપિક આપણી એકદમ પરફેક્ટલી ક્લીન નીકળે છે તો અપમને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ આજની બેસ્ટ કમેન્ટનું લિસ્ટ મેં અહીંયા આપેલું છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો બાકીના અપમ પણ આપણે સેમ એ જ રીતે બનાવી લઈશું દરેક મોલ્ડમાં થોડુંક ઓઇલ ઉમેરીશું રાઈ ઉમેરીશું અને થોડાક સફેદ તલ એડ કરીશું ત્યારબાદ દરેક મોલ્ડની અંદર આપણે આ બેટર આ રીતે ઉમેરતા જઈશું ઢાંકીને આપણે તેને બે મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરી લઈએ અને બે મિનિટ બાદ આપણે તેની સાઈડને આ રીતે ફ્લિપ કરીશું બીજી બાજુ પણ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકીને આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈએ અને આપણા અપમ જે છે એ ટોટલ ત્રણથી ચાર મિનિટની અંદર તૈયાર થઈ જશે તો અહીંયા જોઈ શકાય છે કે અપમની બીજી બેચ પણ એકદમ પરફેક્ટલી તૈયાર થઈ ગઈ છે એ પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ અપ્પમની આ રેસીપી તમને લોકોની કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ